નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વલસાડ વિભાગના એસટી કર્મચારી મંડળની સાધારણ સભા વલસાડ જિલ્લા ચાત પાછળ ડોક્ટર આંબેડકર હોલમાં વાપી ડેપોના નિવૃત્ત એટીઆઈ સલાહકાર દયારામ ભંડારીના પ્રમુખ પદે મળી હતી, જેમાં વલસાડ, ધરમપુર, બિલીમોરા, નવસારી, આહવા, વાપી ડેપો, વિભાગીય કચેરી યંત્રાલયના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી ખાતે ત્રીજી વાર રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ નવસારી જિલ્લા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત રાજ્યની અંદર 11 ભાઈઓ બહેનોની બેડમિન્ટન સ્પર્ધા નવસારી વિજલપોર નગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લુન્સીકો નવસારી ખાતે 13-16 જૂન 2024 રોજ યોજાઈ હતી, જેના ઇનામ વિતરણ સમારંભમાં નવસારી જિલ્લાના ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ શુભેચ્છા સંદેશ સાથે નવસારી વિજલપોર શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુંદ્રા, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મીનલ દેસાઈ, ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ એસ એ રાવલ, નવસારી વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ પાટીલ, કોર્પોરેટર મુકેશ અગ્રવાલ, કોર્પોરેટર જગદીશ મોદી, જયદીપ દેસાઈ વગેરે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને નવસારી જિલ્લા બેડમિન્ટન એસોસિએશન દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો દ્વારા ખેલાડીઓને નવાજવામાં આવ્યા હતા. આગામી ઈદ ઉલ ઝુલ્હા, ભગવાન જગન્નાથ રથયાત્રા તેમજ હિન્દુ તહેવારો અનુસંધાને ખેરગામ નગરમાં પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ તેમજ કોમ્બિંગનું આયોજન પીએસઆઈ મહેશ ગામિત દ્વારા કરવામાં આવ્યું. સર્વપ્રથમ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરી તેમજ કોઈપણ અફવાજનક સંદેશા સોશિયલ મીડિયા ઉપર વહેતો નહીં કરવા અપીલ કરવામાં આવી. ઉજવણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સારું ખેરગામ પોલીસ કાર્યશીલ છે અને ચાંપતી નજર રાખી રહી છે. ચીખલીની ખુંદ પ્રાથમિક શાળાના શિક્ષિકા કલ્પનાબેનની નિવૃત્તિ વિદાય અપાઈ. નવસારીના ચીખલી તાલુકાના ખુંદ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પનાબેન રામભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું. વેસમા ઈદગાહ મુકામે ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરાઈ. વેસમા ઈદગાહ મુકામે ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરવામાં આવી, ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કુરબાની ઈદ નિમિત્તે વેસમા તેમજ આજુબાજુના ગામના મુસ્લિમ બિરાદરોએ વેસમા ઈદગાહ મુકામે સમૂહમાં નમાઝ અદા કરી હતી, તેમજ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ખેતી બેંક બેસ્ટ ફાર્મર એવોર્ડ મેળવતા નવસારીના મુકેશ નાયક. ત્યારે આજ રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ બોડકદેવ અમદાવાદ ખાતે સવારે 10 કલાકે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક ની 72મી વાર્ષિક સાધારણ સભા તેમજ પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત બિરાજ્યા હતા. મહામહિમ રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી હિમાયતી અને પુષ્કરતા છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. ચીખલી તાલુકાના કુકેરી ગામે શેરડીના ખેતરમાં લટાર મારી રહેલ દીપડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રામજનોમાં ભય ફેલાયો છે. કુકેરી ગામની વાત્સલ્યધામ સાંતાબા સ્કૂલના સંકુલ નજીક આવેલ શેરડીના ખેતરોમાં થઈ રાત્રિ દરમિયાન દીપડો પસાર થઈ રહ્યો હોય એવો વિડીયો બહાર આવતા ગામમાં જાહેરમાં દીપડાની અવરજવરને પગલે ગ્રામજનોમાં ભય ફેલાવા સાથે ખેતરમાં જવામાં પણ સમસ્યા ઊભી થઈ રહી છે.
ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડે ખેડૂતનો ઊભા પાકને વેરવિખેર કરી નાખતા ખેડૂતને આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી. ચીખલી તાલુકાના તલાવચોરા બારુલિયા પીપળા ફળિયાના ખેડૂત ખાતેદાર મહેશ પટેલ દ્વારા તેમના ખેતરમાં 3 મહિના અગાઉ હળદર અને સુરણનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના ઉપર ખાતર અને દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભૂંડે તેમના હળદરના પાકને ખેદાન મેદાન કરી નુકસાન પહોંચાડતા ખેડૂત મહેશ પટેલને હળદર પાછળ કરેલ બિયારણ, ખાતર, દવા, મજૂરીનો ખર્ચ પણ માથે પડતા હાલત કફોડી થવા સાથે વર્ષ પણ બગાડવા પામ્યું હતું. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 34.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 85%, જ્યારે સાંજે 67% રહ્યું હતું. હવાની ગતિ 6.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.